સોશિયલ આર્મી દ્વારા ગૌશાળામાં યોજાયો રીતે આઝાદીનો અમૃત મહોત્સવ આર્મી એટલે સરહદ પર દુશ્મન સામે લડતી બટાલિયન સેના અને સોશિયલ આર્મી એટલે સરહદની અંદર સામાજિક અને સેવાકી કાર્ય માટે સંકલ્પિત અને કટિબદ્ધ રીતે કાર્યરત નિસ્વાર્થ બટાલિયન સેના સોશિયલ આર્મી ગ્રુપ સેવન પ્રકલ્પો દ્વારા સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બની રહી છે જેમાં પર્યાવરણ રક્ષા અન્ન સાથી ગૌસેવા શિક્ષા બ્લડ બેંક દવા બેંક મહિલા સશક્તિ પ્રોજેક્ટ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે રાષ્ટ્રહિત લોકજાગૃતિના રક્તદાન જરૂરિયાતમંદોને સહાય જેવા નિસ્વાર્થ સેવા સત્કાર્યનો સમન્વય આ સંસ્થા દ્વારા જ્યારે થઈ રહ્યો હોય ત્યારે આઝાદીના પંચોતેરમો અમૃત મહોત્સવ નિમિત્તે સીતારામ ગૌશાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત ટન લીલી મકાઈ આપવામાં આવી હતી અને ગૌમાતા માટે લાડવા પણ બનાવવામાં આવ્યા હતા આ સંસ્થા દ્વારા અગાઉ પણ અનેક સફળ કાર્યક્રમો થયા છે ત્યારે આ ઉત્સવ પણ એક યાદગાર અને દિલથી બનાવવા માટેના તમામ સભ્યોએ અંતરની લાગણી દ્વારા મહેનત કરી અને ઉજવ્યો હતો આ સંસ્થામાં દિવસ રાત જેઓએ તન મન અને ધનથી તનતોડ મહેનત કરી એક જવાબદાર સભ્ય તરીકે ખરા ઉતર્યા છે એવા દરેક સભ્યોને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખાસ આ ગ્રુપના સ્થાપક અને એક સફળ લીડર વિશાલ બેલાડીયાની જાણ બહાર તેઓ માટે એક વિશેષ સરપ્રાઇઝ સન્માન ગ્રુપના દરેક સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન જ્યારે કરવામાં આવ્યું ત્યારે એ ક્ષણ ખૂબ જ ભાવુક ક્ષણ હતી અને ટીમના એક પરિવારના સભ્યની જેમ તમામ સભ્યોના આંખોમાં આંસુથી ભરાઈ ગયા હતા આ કાર્યક્રમમાં શહેર અને સમાજના વિશેષ મહાનુભાવ સાથે રાષ્ટ્રપ્રેમી સમાજપ્રેમી અને સીતારામ ગૌશાળાના ગૌસેવકો અને સોશિયલ આર્મીની પૂરી ટીમ હાજર રહી હતી સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણી એક અનેરી ઉજવણીના રૂપમાં ઉજવાઈ હતી બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ સુરત